કચ્છમાં ભુજ ખાતે આવેલી પીટીસી કોલેજ એકાએક બંધ થવા કરવાની પેરવી કરાઈ હતી, જે અંગે રાજકીય નેતાઓનો અવાજ ઉપાડતા સરકારે ત્વરિત નવો પરિપત્ર બહાર પાડી કોલેજ ચાલુ રહેશે એવી ધરપત આપતા કચ્છના વિદ્યાર્થીઓને અન્યાય થતાં અટક્યો છે. જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન હસ્તક આ કોલેજનું સંચાલન કરવામાં આવે છે. શિક્ષક બનવા માટે ઉપયોગી ડીએલ એડનો કોર્સ અહીં કરાવાય છે. ભુજની આ એકમાત્ર સરકારી પીટીસી કોલેજ છે. બે દિવસ પૂર્વે સરકારે પરિપત્ર બહાર પાડી આ કોલેજમાં પ્રવેશ પ્રક્રિયા બંધ કરવા સૂચના આપી હતી. આ નિર્ણયથી કચ્છના હજારો વિદ્યાર્થીઓને ન્યાય થાય એમ હતું. જો આ કોલેજ બંધ થાય તો કચ્છના વિદ્યાર્થીઓને મોરબી જવું પડે તેવી સ્થિતિ સર્જાતા વિદ્યાર્થીઓના હિતમાં કોલેજ બંધ કરવામાં ન આવે તે માટે કોંગ્રેસના નેતા પીસી ગઢવી દ્વારા તરત જ શિક્ષણ મંત્રીને રજૂઆત કરવામાં આવી હતી, જેનો પડઘો પડતા અહીં એડમિશન શરૂ કરવા સરકારે ફરી સૂચના આપી છે, જેથી આ કોલેજ શરૂ થતાં કચ્છના વિદ્યાર્થીઓમાં ફરીથી ખુશી જોવા મળશે. અમારી પાસે ગઈકાલથી જ ડીએલએડની મંજૂરી મળી છે. ડીએલએડ એટલે કે પીટીસી. તો કચ્છના વિદ્યાર્થીઓને છોકરાઓને મારી વિનંતી છે કે આપ ડીએલએડનો કોર્સ કરો, જેમાં નોકરીની શક્યતાઓ ઘણી બધી વધારે હોય છે. આ ઉપરાંત અમારી પાસે બીએડનો કોર્સ પણ ચાલુ છે, જે 2 વર્ષનો કોર્સ છે. આમ તો દરેક જિલ્લામાં કોર્સ ચાલુ હોય છે, પણ કોઈપણ જિલ્લાનો વિદ્યાર્થી, કોઈપણ રાજ્યના કોઈપણ જિલ્લાનો વિદ્યાર્થી એ ફોર્મ ભરી શકે છે અને એડમિશન મેળવી શકે છે. ડીએલએડ માટે ઓફલાઈન પ્રક્રિયા છે, કારણ કે ચાલુ પરિસ્થિતિને કારણે અને નેટવર્કના પ્રશ્નોને કારણે ગામડાનો વિદ્યાર્થી કદાચ સમયસર ન ભરી શકે, તો ઓફલાઈન છે, એટલે કે રૂબરૂ આવી અને ફોર્મ ભરી જાય. હા, કોલેજ બંધ કરવાનો અમને ગઈકાલે પરમ દિવસે સાંજે પત્ર આવ્યો હતો કે અહીંયા ડીએલએડ કોલેજ બંધ કરવાને એડમિશન માટે મંજૂરી મળી નથી. પણ ત્યારબાદ મીડિયામાં આવ્યો હતો અને પદાધિકારીઓ અને કચ્છના વાલીઓ, જાગૃત વાલીઓ એ બધી રજૂઆત કરી અને ગઈકાલે સાંજે અમને ગાંધીનગરથી નિયામકશ્રીનો પત્ર આવ્યો છે કે અહીંયા ડીએલએડ માટે મંજૂરી આપવામાં આવી છે. એટલે આપણા જાગૃત વાલીઓ, અધિકારીઓ, પદાધિકારીઓ જે ખરેખર એને પ્રયત્ન કર્યા છે, તો હું બિરદાવું છું. કચ્છના વિદ્યાર્થીઓને માટે ખૂબ ફાયદાકારક છે, આશીર્વાદરૂપ છે. આપણે શિક્ષણ બાબતમાં હંમેશા આવી રીતે જાગૃત રહીએ તો કચ્છને જે અન્યાય થાય છે એ ન થાય.